સાબરકાંઠા જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઈડર ખાતે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત વડાલીના ધારાસભ્ય હેતુભાઈ કનોડિયા સહિત મામલતદાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ગામના આગેવાનો વડીલો મોટી સંખ્યામાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ ભાઈ બહેનો દ્વારા લોકગીતની રજૂઆત કરવામાં આવી અને લોકગીત રજૂ કરવામાં આવ્યું હતું. લોકગીતનો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય જે નિમિત્તે આઈટીઆઈના શિક્ષકો દ્વારા ઈડર વડાલીના ધારાસભ્ય હેતુ કુનડિયાની પ્રેરણા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીએ દેશનું ભવિષ્ય હોય અનેક વિચારધારાઓ લખીને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવી રહ્યા હતા અને તેમને હેતુલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ઈડર વડાલીના ધારાસભ્ય હેતુભાઈ કનોડિયા દ્વારા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી, જે અંતર્ગત વિદ્યાર્થી ભાઈ બહેનોને માર્ગદર્શન અપાયું હતું. વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવે અને તેમને મેડલથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક પ્રેરણા મળી રહે તે માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આઈટીઆઈના વિદ્યાર્થીઓ સહિત ભાઈઓ બહેનો, ગામના આગેવાનો, વડીલો, મામલતદાર સહિત ધારાસભ્ય ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ હોય જે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમો છે આજે એટલે બધામાં ફટાફટ પહોંચવાનું છે. સો અત્યારે આઈટીઆઈના દીક્ષાંત સમારોહમાં અહીંયા ઉપસ્થિત આપણા આદરણીય તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હર્ષાબેન, આદરણીય શ્રી આઈએમસી ચેરમેન દીપકભાઈ, આદરણીય બેન અલકાબેન, ત્યાં ઉપસ્થિત એવા મામલતદાર શ્રી, અહીંયા સરપંચ લાલોડાના શ્રી બીડી અહીંયા ઉપસ્થિત, નાયબ મામલતદાર શ્રી, તમામ આદરણીય પ્રિન્સિપલ શ્રી, પ્રિન્સિપલ સાહેબ ખૂબ ઉત્સાહી છે, ખૂબ ક્યારથી મારી સાથે કોન્ટેક્ટમાં રહીને, ટચમાં રહીને, ગમે તે કરીને કાર્યક્રમ સરસ થાય, સફળ થાય, ઉત્સાહભેર થાય, બધા લોકોને ખૂબ પ્રોત્સાહન મળે એ વિચારધારા સાથે એ સરસમાં સરસ કાર્યક્રમ કરવાની કોશિશ કરી રહ્યા છે. અભિનંદન પાઠવું છું તમામ શિક્ષકોને, અહીંયા ઉપસ્થિત તમામ લોકો. આજે દીઝ આર ધ પીપલ હુ હેવ ફ્યુચર ઇન યોર હેન્ડ. આજે 72મો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કયા કયા કાર્યક્રમો આયોજન અને કેટલો ઉત્સાહ? ઘણા બધા અઢળક કાર્યક્રમો, ખાસ કરીને મેગા બ્લડ ડોનેશન કેમ્પ મારા ઈડરની અંદર ને વડાલીની અંદર થઈ રહી છે. એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવો છે કે આખા વિશ્વની અંદર એક ડંકો વાગે કે આપણા નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે ખૂબ ઘણા બધા લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે, જે સૌથી સારામાં સારી વાત છે. આ બ્લડ કોને મળવાનું છે, કોણ આપી રહ્યું છે, પણ ક્યાં જવાનું છે કોઈને ખબર નથી. આનાથી મોટું દાન, રક્તદાનથી મોટું કોઈ હોય ના શકે. આ ખૂબ સારામાં સારી વાત છે અને એમાં વર્લ્ડ રેકોર્ડ જો સ્થાપિત કરવા આપણે લોકો જઈ રહ્યા હોય તો ખૂબ સારામાં સારી વાત છે. આખા ઈડર અને વડાલીની અંદર અઢળક કાર્યક્રમો છે. એ બધા જ કાર્યક્રમો બધા ઉત્સાહભેર કરી રહ્યા છે. મોદી સાહેબના 72મા જન્મદિવસ છે, એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અત્યારે હું આઈટીઆઈ આવેલો છું, અહીંયાના યંગ સ્ટુડન્ટ્સને પણ મળ્યા, એ લોકોએ ઉત્સાહભેર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. આવી રીતે આખા ઈડરની અંદર અલગ અલગ જગ્યાએ અમે લોકો કોલેજમાં જઈને આવ્યા છીએ, ઈડર કોલેજમાં ગયા હતા, પછી અમે લોકો રેલવે સ્ટેશન ઉપરની બાજુમાં જઈશું. અમે લોકો ઘણા બધા કાર્યક્રમો કરી રહ્યા છે જેની અંદર યુથ હોય, ગરીબો હોય, બધા જ વડીલો હોય, બધા સાથે મળીને ઉત્સાહભેર જન્મદિવસ મનાવી રહ્યા છે.